जनरल चर्चा पण करी ली अने एक जे इम्पोर्टेंट काम जे आपने लाग्या के आपना ध्यान में लावा जेवू छे ए छे पुलिस स्टेशन में तमे जोता हशो के वाहनों पड़ा छे देशी दारू इंग्लिश दारू तो एना निकाल माटे अपने छेल्ला चार महीना थी खास झूंबेश चलावामां आवेली छे अने एमां जे परिणामो आया छे ए आपने सब जाणवा माटे आपने जणावीए एक 10/2023 થી 31 જનવરી 2024 એટલે ચાર મહિનામાં જે પોલીસે મુદ્દામાલની જે ઝુંબેશ ચલાવી એમાં 5,73,937 એટલે એ તો ઇંગ્લિશ દારૂની બોટલો વિચારો કે 5.5 લાખથી ઉપર બોટલો 55,000 લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ જેમાં આ જે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે 8,15,00,000થી ઉપર બાકી राजी जे कर्या छे वाहनों तमे जोता हशो के मोटरसाइकिलो पड़ी छे जूना जूना फोर व्हीलर पड़ा छे 684 वाहनों ने हराजी करी आ पछी जे खास छे के मुद्दामाल अमुक कोर्ट निकाल थई जाए कोर्ट कहे के आ मुद्दामाल तमे परत आपो एमें जे वाहनों छे 1,372 वाहनों 20 કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે આ સિવાય जूना मुद्दामाल सोना चांदी ना होए दागीना के बीजा मुद्दामाल होए एने पण 880 गुनाना 4 કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે આમ તમે આખા સરવાળા કરો તો કુલ 33,22,98,657 રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા ચાર મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝરી અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે સ્પેસ કેટલા વધ્યા છે એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે અને આ પૈકી અમે 2-3 આપને દાખલારૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા કેટલા જૂના કેસો હતા જેસે એક દાણી લીમડાના કેસ છે 2001ના જેમાં એક કોઈના ઘરમાંથી ઘરફોડ ચોરી થઈ હતી અને 60,000ના તે વખતની કિંમત 60,000ના સોના ચાંદીના દાગીનાના હતા એના કેસના નિકાલ પણ થઈ ગયા અને કંઈ બહુ એટલે પોલીસ જ્યારે ખ્યાલ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં એટલે અરજદારને એના કંઈ ગોતી એના એડ્રેસ જુદા હતા એના પછી અરજી કરાવી એને કોર્ટથી ઓર્ડર મેળવી અને મુદ્દામાલ 60,000 ઉપરના પરત કરાયા આ સિવાય કાલુપુરના પણ એ છે કે 15,000ના સોનાના એના ચેન વગેરે હતી એના એ સરનામે મળ્યા જ નહીં એના પછી વકીલને સંપર્ક કર્યો પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી એને પરત કરાયા એવી રીતે એક 2016ના કેસ છે જેના માણસ સામાન્ય હતા ચાંદી વગેરેના એના દાગીના હતા એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઇફને ગોતી એને અરજી કરાવી એવા ઘણા બધા કેસો છે જે 20-20 વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે એના પણ પોલીસે બહુ એફર્ટ્સ કરીને નિકાલ કર્યા છે ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો પોલીસે આ કરી છે એક તો આ આપણે આ મુદ્દામાલ અંગે તમે કોઈ પૂછવા માંગતા હોય તો બતાવો આ સિવાય જે કામગીરી સિવાયના આપણે પ્રેસ નોટ આપણે મળી જશે આ સિવાય પોલીસના જે મુખ્ય કામ હોય છે એ ગુનાખોરી ગુનાને અટકાવવાનો ગુના શોધવાનો બરાબર છે અટકાયતી પગલાં એ અસરકારક હોય તો એમાં પણ પોલીસે ખાસી સારી કામગીરી કરી છે હું 6 મહિનાના આંકડા જ આપને આપીએ એટલે હું 31 જુલાઈના રોજ અહીંયા જોઈન કર્યા હતા એટલે 1 ઓગસ્ટ 2023થી 31 જનવરી 2024 સુધી અને આ 6 મહિનાના જૂના સરખામણીમાં આપણે જોઈએ તો મોટા જે ગુનાઓ હોય છે ખૂન ધાડ લૂંટ અને ઘરફોડ એ આપણા ચારેક મેઇન જોઈએ તો ખૂનના ગુનામાં સરખામણી કરીએ તો 14% ઘટાડો છે ડેકોઇટી 8 હતી ગયા વર્ષે પણ એ 6 મહિનામાં 8 હતી એટલે એ સરખી જ છે પણ 8.8% એને ડિટેક્શન ડેકોઇટીના 100% છે રોબરી જે છે એમાં આ 6 મહિનામાં 50 હતી ગયા વખતે 81 હતી એટલે 38% રોબરીમાં ઘટાડો છે અને હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ હોય છે દિવસની ઘરફોડમાં પણ 22% ઘટાડો છે અને રાતની ઘરફોડ જે છે એ આ 6 મહિનામાં 195 થઈ છે ગયા એક સરખામણી સમયમાં 217 થઈ હતી એટલે એમાં પણ 10% ઘટાડો છે તો આ જે થયો છે એ પોલીસના એટલે ઇફેક્ટિવ સુપરવિઝન એટલે પોલીસ બરાબર નાઇટ રાઉન્ડ કરે નાઇટ રાઉન્ડની અમે નવી સ્કીમ ગોઠવી છે રેડ એલર્ટ સ્કીમ ગોઠવી છે ટૂંકમાં જે પોલીસના જે મૂળ કામ છે
એ પોલીસ વ્યવસ્થિત કરે, નાગરિકોની સુરક્ષા એને લાગે કે એને, અને પોઝિટિવ પોલીસિંગ જેને કે પીપલ ઓરિએન્ટેડ પોલીસિંગ, કે લોકો અરજદાર આવે, ગુનો બન્યો હોય તો પોલીસ નોંધે, એને ધક્કા ખવડાવવું ના પડે, એ રીતેની આપણે પોલીસિંગ હાલ કરી રહ્યા છીએ. અને અમે અસરકારક આપણે કામગીરી જોઈ શકીએ. અમુક હિસ્ટ્રી શીટરો હોય એટલે ઘરફોડ કરે, ચોરીને છૂટી જાય, ફરી બીજી વખત ચોરી કરે, એની સ્પેસિફિક ચેકિંગનો આપણે એક સિસ્ટમ ગોઠવ્યો છે, ચેકિંગ પણ કરે છે. ટૂંકમાં આ કહી શકીએ કે આ ઇફેક્ટિવ પોલીસિંગ છે, સતત ક્રાઇમ પણ કાબુ હેઠળ છે. સંવેદનશીલ બૂથોની, અને એમાં જયારે ચાલશે એમાં આપણી બધી વ્યવસ્થા ગોઠવાઈ જશે. આપણે બધી રીતે આમાં સક્ષમ છીએ અને વ્યવસ્થિત પોલીસ કાર્યવાહી કરશે ઇફેક્ટિવલી. આ ક્રાઇમ હેઠળ કે મુદ્દામાલ હેઠળ આપ કોઈ ઓર કોઈ પૂછવા માંગતા હોય તો આ એક મેઇન કામ છે પોલીસનું, હોય કહી શકું. દેખો ગુજરાત મેં અમદાવાદ સૌથી એનો જે હેવી સિટી ગણાય, અને ક્રાઇમ પણ છે, પોલીસની જે સ્ટ્રેન્થ છે 12,000થી ઉપરની અહીંયા પોલીસ સ્ટ્રેન્થ છે. એટલે તમે વિચારી શકો કે પોલીસ પોતાના પણ એના એડમિનિસ્ટ્રેટિવ પણ કામ કમિશનરના પાસે હોય છે. વેલફેરમાં પણ આપણે ધ્યાન આપી રહ્યા છીએ. વેલફેર મેં કેન્ટીન હેડક્વાર્ટર મેં શરૂ કરી છે. સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ પણ પહેલાં દાખલા તરીકે સ્પોર્ટ્સમાં કોઈ બહુ ધ્યાન નહીં હતું, આપણે એન્કરેજ કરીએ સ્પોર્ટ્સના. આપણે અમુક ટૂંક સમયમાં એક સ્પોર્ટ્સની એક મીટ કરવાના છીએ અમદાવાદ શહેરમાં, એની પણ પછીથી આપણે જણાવી જ્યારે શરૂ થશે. બાકી વેલફેર સિવાય જેસે બ્લડ ડોનેશનના કેમ્પના પણ દર મહિને બ્લડ ડોનેશન કેમ્પ યોજાય ઝોન વાઇઝ. એટલે આ વખતે આ ઝોનમાં એટલે દર મહિને બ્લડ કેમ્પ યોજાય, એની પણ આપણે ઓર્ડર કર્યા છે. ટૂંકમાં બધી જ પાસાઓ જોઈને પોલીસ અત્યારે કામ કરી રહી છે. સર, એક પ્રકારનો ગુનો હજુ કન્ટિન્યુ બની રહ્યો છે, ખાસ કરીને આંગળિયા પેઢીને ટાર્ગેટ કરવાનું. આંગળિયા પેઢીના એવા કોઈ બહુ નોંધપાત્ર કંઈ ગુનો એવો તો આપણે જાણે નથી. સર, આંગળિયા પેઢીના ત્યાંથી પૈસા લઈને જતા લોકોને રેગ્યુલર ટાર્ગેટ કરવાનું નહીં. આવો છેલ્લે ક્યારે કોઈ ગુનો બન્યો હોય એટલે આપણે જાણે ચાંદખેડામાં જ બન્યો ત્યારે. એના માટે સર કોઈ ઇફેક્ટિવ કે પ્રોપર લિંક કે લિંક પકડાતી હોય? આંગળિયા પેટીના એવા લૂંટાયા હોય તો આપણે હાલમાં છેલ્લા તો કઈ એકાદ બે મહિના તો ધ્યાનમાં નથી, કદાચ અમુક બન્યા હોય પહેલા તો પકડાઈ ગયા હોય.